ડાંગ જિલ્લાના આંબાપાડા ગામે પાણીની તંગીને લઈને છેલ્લા 15 વર્ષથી ગ્રામજનો શ્રમદાન કરી આડબંધ બનાવે છે. રાજ્યમાં ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં સરકારની જળ સંચય યોજના સદંતર નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં સૌથી વધારે 100 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય એવા ડાંગ જિલ્લામાં ઉનાળો આવતાથી લોકો પાણી માટે વલખા મારવા લાગે છે. સરકારે પાણી સંગ્રહ માટે કરોડો રૂપિયાના ખર્ચે ગામે ગામ ચેકડેમ બનાવ્યા છે, પરંતુ વરસાદમાં આ ચેકડેમો ધોવાઈ જતા પાણી ટકતું નથી. પરિણામે સ્થાનિક આદિવાસી લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે. વઘઈ તાલુકાના આંબાપાડા ગામ લોકો છેલ્લા 15 વર્ષથી આ સમસ્યાનો સામનો કરે છે. ગ્રામજનો સરકાર ઉપર આધાર ન રાખતા દર વર્ષે શ્રમદાન કરી અંબિકા નદી ઉપર પથ્થરમારો અને માટીના ઉપયોગથી આડબંધ બનાવે છે. આ ગામની પાણીની સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરે છે. ડાંગ જિલ્લામાં 100 ઇંચથી વધુ વરસાદ પડતો હોવા છતાં પણ સરકારની ચેકડેમો તેમજ જળ સંચય યોજના નિષ્ફળ જવાથી ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે. જેમ જેમ ઉનાળો આવે છે તેમ તેમ નદીમાં પાણી સુકાતું જાય છે, એના માટે અમારે બંધ બાંધવું પડતું છે. બળદો માટે પાણી નથી મળતું પીવાનું, ને ગામના લોકો માટે આ વપરાશમાં પાણી નથી મળતું, એના માટે અમારે બંધ બાંધવું પડતું છે. કોણ કોણ કામ કરે છે? મારું નામ બળદભાઈ. બળદભાઈ, શું કામગીરી ચાલે છે અને શેના માટે? લોકો પોતાના પશુઓના માટે પાણી અને પોતાના ઘર વપરાશ માટે પાણીની જરૂરિયાત હોય સ્વબળે અને સ્વ નિર્માણ કરી રહ્યા છે આ આડબંધનું. સ્વયં જરૂર પડી આ આડબંધ બનાવવા માટે? હવે અમારા પાસે આ ગામની વસ્તી 500 થી 600ની જેટલી હોય, પણ અમારા પાસે કોઈ પાણી સંગ્રહ માટે કોઈ સુવિધા નથી, કે નાના નાના ચેકડેમ કે કોઈ મોટા કોઈ પરિયોજના નથી અહીંયા, જેથી કરીને અમારે આ સ્વબળે આ કામ કરવું પડે છે. તૂટેલો જણાય છે શું છે? હવે 2004-05માં ડાંગ જિલ્લા સિંચાઈ વિભાગ તરફથી અહીંયા એક ચેકડેમનું આ નિર્માણ થયું હતું, પણ ખૂબ જ રો મટીરિયલ ખરાબ હોવાને લીધે 2-3 વર્ષમાં આ તૂટી જવાથી આજ દિન સુધી આ તૂટેલી હાલતમાં અહીંયા ઉપસ્થિત છે. શું માંગણી છે તમારી? માંગણી એટલી જ છે કે આ આટલો લાંબો 70-80 મીટરનો કાંઠો લાંબો હોય અને સારી એવી સંગ્રહ શક્તિ ધરાવતું આ જગ્યા હોય, તો અમારી એવી માંગણી છે કે અહીંયા 5-6 મીટર ઊંચો અને 80 મીટર જેટલો લાંબો કોઈ ચેકડેમનું નિર્માણ થાય તો અમારી આ પાણીની મુશ્કેલી દૂર થઈ શકે એમ છે. શિવદાસભાઈ. શિવદાસભાઈ, આ શું કામગીરી છે અને પાણીની કેવી સમસ્યા આવે છે? પાણીની સમસ્યા એવી છે સર કે આ દર વર્ષે એવું જ પોઝિશન છે કે ગામ લોકો ભેગા થઈ ને અમારી મહેનતે અમે બનાવી છે પાણી સંગ્રહ માટે. ચેકડેમ અહીંયા હતો તો શું થયું? જૂનો ચેકડેમ હતો, જૂનો ચેકડેમ સિંચાઈ વિભાગનો હતો, હવે એ 3 વર્ષમાં ધોવાઈ ગયો. 2004થી બનાવેલો, એ 3 વર્ષમાં ધોવાઈ જ ગયો, એટલે 15 વર્ષથી એ પ્રશ્ન એવી રીતે અમે બનાવીએ છીએ. કેટલા લોકો અહીંયા મજૂરી કરવા આવે છે? મજૂરી તો અમે પોતપોતાને ગામ રીતે, જે ગામ લોકો ભેગા થઈને, કંઈ મજૂરી નથી કંઈ, પોતપોતાના ઢોર છે પોતાને ઉપયોગી માટે કામ આવે એ માટે અમે બનાવીએ છીએ.